સામાન્યકારના 22મા અઠવાડિયાનું શુક્રવાર ધર્મસભા આજે મહાન સંત ગ્રેગોરીનું પર્વ ઉજવે છે. જે ઈશ્વરે ચિંધેલા માર્ગ ઉપર ચાલે છે તે તેને માટે રોજ ઉપવાસ છે. ઉપવાસ એટલે ઈશ્વરની સમીપે વસવું. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના 5મા અધ્યાયના વચનો 33-39. પછી તે લોકોએ તેમને કહ્યું, યુહાનના શિષ્યો તો વારંવાર ઉપવાસ અને પ્રાર્થના કરે છે અને ફરોશીઓના શિષ્યો પણ એ પ્રમાણે કરે છે, પણ તમારા શિષ્યો તો ખાય છે પીએ છે. ત્યારે ઈસુએ તેમને જવાબ આપ્યો, જ્યાં સુધી વરરાજા તેમની સાથે હોય ત્યાં સુધી જાનૈયાઓ પાસે તમે ઉપવાસ કરાવી શકો ખરા, પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તે વખતે તેઓ ઉપવાસ કરશે. પછી તેમણે તેઓને એક દ્રષ્ટાંત પણ કહી સંભળાવ્યું. કોઈ નવા વસ્ત્રમાંથી કાપીને જૂના વસ્ત્ર ઉપર થેગડું મારતું નથી. જો કોઈ એમ કરે તો નવા વસ્ત્રમાં એક કાણું પડે અને નવા વસ્ત્રમાંના થેગડાનો જૂના સાથે મેળ ન ખાય. તે જ પ્રમાણે કોઈ જૂના કુપ્પામાં નવો દ્રાક્ષાસવ ભરતું નથી, ભરે તો નવો આસવ કુપ્પાને ફાડી નાખે અને આસવ પણ ઢોળાઈ જાય અને કુપ્પા નકામા જાય. પણ નવો આસવ તો નવા કુપ્પામાં ભરવો જોઈએ. વળી જૂનો દ્રાક્ષાસવ પીધા પછી કોઈને નવો આસવ પીવાની ઈચ્છા થતી નથી. તે તો કહેવાનો કે જૂનો જ સારો છે. આજના શુભ સંદેશમાં ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુને ઈસુના શિષ્ય વિશે ફરિયાદ કરે છે કે તેઓ ઉપવાસ કરતા નથી. કેટલાકની એવી કુટેવ હોય છે કે પાણીમાંથી ફોરા કાઢવા. મારી પણ એવી વૃત્તિ હોઈ શકે કે કશેક કશેક ફરિયાદ કરતા રહેવું. ઈસુ ફરોશીઓને અને શાસ્ત્રીઓને રૂપકો દ્વારા સમજાવે છે કે ઈસુના શિષ્યો ઉપવાસ નથી કરતા એ ફરિયાદનો વિષય ન હોવો જોઈએ. પહેલા રૂપકમાં ઈસુ પોતાને વરરાજા તરીકે રજૂ કરે છે અને તેમના શિષ્યોને જાનૈયા તરીકે. આ તો સહુ માનવોના અનુભવની વાત છે કે વરરાજાની હાજરીમાં મિજબાની હોય, ઉપવાસ ન હોય. ઈસુ ફરોશીઓ અને શાસ્ત્રીઓને સમજાવે છે કે જ્યાં સુધી ઈસુ હાજર છે ત્યાં સુધી કોઈએ ઉપવાસ કરવાની જરૂર નથી. ઈસુ બીજું રૂપક નવા વસ્ત્ર અને જૂના વસ્ત્રનું આપે છે. ઈસુ અને તેમનું શિક્ષણ એ નવા વસ્ત્ર સમાન છે. ઈસુના શિષ્યો નવા વસ્ત્રથી ટેવાયેલા છે. ફરોશીઓ અને શાસ્ત્રીઓની રૂઢિઓ અને રિવાજો જૂના વસ્ત્ર સમાન છે. પ્રત્યેક ગૃહિણીનો આ અનુભવ છે કે જૂના વસ્ત્રમાં થીગડું મારવું હોય તો જૂનું વસ્ત્ર જ વાપરવું પડે. નવું વસ્ત્ર થીગડા તરીકે વાપરવામાં આવે તો નવું વસ્ત્ર સંકોચાતા જૂના વસ્ત્રનું કાણું વધુ મોટું થાય. શિષ્યો નવાથી ટેવાયેલા હોય અને એમને જૂની ઘરેડમાં ધકેલવાથી શિષ્યો નહીં નવાના રહે કે નહીં જૂનાના થાય. ઈસુ ત્રીજું રૂપક દ્રાક્ષવાડી ધરાવતા ગૃહસ્થના અનુભવના આધારે રજૂ કરે છે. નવો દ્રાક્ષાસવ અને જૂનો કુપ્પો એ બેનો મેળ ખાતો નથી. નવો દ્રાક્ષાસવ વધુ પ્રમાણમાં વાયુ પેદા કરશે જેનું દબાણ જૂનો કુપ્પો નહીં ઝીલી શકે. એ દબાણ જૂના કુપ્પાને ફાડી નાખશે અને નવો દ્રાક્ષાસવ ધોળાઈ જશે. ઈસુનું શિક્ષણ નવા આસવ સમાન છે જેને નવા પાત્રમાં ભરવામાં શાણ પણ છે. ફરોશીઓ અને શાસ્ત્રીઓ જૂનાથી એટલા તો ટેવાયેલા છે કે તેઓને ઈસુના નવા શિક્ષણમાં જરાય રસ નથી. ઈસુના શિષ્યોને તેઓ જૂના તરફ ખેંચવા પ્રયત્ન કરે છે, પણ ઈસુ શિષ્યોને જૂના તરફ જતા રોકી લે છે.
ઈસુના શિક્ષણને આપણે નવા બનીને સ્વીકારીએ. Me.